છેતરપિંડી સ્નેચિંગ, બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. કાપોદ્રા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનું કાર્ટિંગ કરનાર બે ઇસમોને દારૂ સાથે ઝડપી પાડ્યા છે. કાપોદ્રાની ઈશ્વરકૃપા સોસાયટી વિભાગ 2 રહેતો અક્ષય કોસિયા તેમજ પૂણા ગામની શિક્ષાપાત્રી એવન્યુમાં રહેતો ઉમેશ માવાણીને ઝડપી પાડ્યા છે. અક્ષય નામનો યુવક અભ્યાસ કરતો હોય, જ્યારે ઉમેશ હીરાની મજૂરી કરે છે. પોલીસે તેઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી બોટલો, 4 મોબાઈલ તેમજ સ્કોડા કાર સહિત કબજે કરી રૂપિયા 2,33,108 મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. દોઢ વર્ષ અગાઉ કતારગામ મલકાપુરી બ્રિજ પાસેથી બાઇકની ચોરી કરી ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી ગાડી ફેરવનાર ઇસમને DCB પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પૂછપરછ કરતા આરોપી પોતે વડોદરાના કુણા ગામનો વતની પ્રવીણભાઈ ભગવાનભાઈ નાવડિયાના દલાલી છે, જેને પોલીસે ઝડપી પાડ્યો છે. પાલ ગામના સિદ્ધચક્ર રેસીડન્સીમાં રહેતો અરુણ જૈન મજૂરા ગેટથી જૂની RTO બ્રિજ નીચે પસાર થઈ રહ્યા હતા, ત્યારે બાઇક સવાર 2 જણે ઇસમોએ તેમની પાસેથી મોબાઈલની તફડંચી કરી પલાયન થઈ ગયા હતા, જેથી ઉમરા પોલીસ મથકે ફરિયાદ થવા પામી હતી. વેસુના અગમ માર્કેટની શિવમ બેકરી પાસેથી અમૃતા જ્યોતિષ નામની મહિલા પાસે કોઈ અજાણ્યા ઇસમોએ નજર ચૂકવી મોબાઈલની તફડંચી કરી લીધી હતી, જે બાબતે મહિલાને જાણ થતા તેણે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી ભેસ્તા આવાસમાં રહેતી અને ઘરકામ કરતી રુસ્કાના ઉર્ફે રુસ્કી વિસ્લામ શેખને ઉધના પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. નવાગામ ડિંડોલી લક્ષ્મણનગરમાં રહેતો ભૂષણ બંસીલાલ પાટીલ તેમજ નારાયણનગરમાં રહેતો અને જરીકામ સાથે જોડાયેલ મુક્કા વિનોદ મધુકર ભોડકાને ડિંડોલી પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.